ગુજરાતમાં સતત કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. અત્યાર સુધી આપણે જણાવી દઈએ 110 કેસ પોઝિટિવ નોંધાયા છે, ત્યારે વધુ એકનો ઉમેરો થયો. છોટાઉદેપુરમાં કોરોના વાયરસનો એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. દિલ્હીના મરકઝમાં ગયેલા શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. અને આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો વધીને 111 પર પહોંચી ગયો છે. સતત વધી રહ્યા છે કોરોના પોઝિટિવ કેસ, જેને કારણે રાજ્યના લોકોએ હવે સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. લોકડાઉનનું ચુસ્ત પાલન કરવાની જરૂર છે. દિલ્હીના મરકઝમાં ગયેલા છોટાઉદેપુરના એક શખ્સનો રિપોર્ટ કોરોનાનો પોઝિટિવ આવ્યો છે. અને આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 111 પર પહોંચી ગયો છે. આજે વહેલી સવારથી સતત પોઝિટિવ કેસના આંકડા નોંધાઈ રહ્યા છે. ભાવનગરમાં 2 આજે નોંધાયા, ત્યારે હવે છોટાઉદેપુરમાં એક શખ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને આ શખ્સ દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ ખાતે તબલીગી જમાતમાં ગયો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 111 પર પહોંચી ગયો છે. છોટાઉદેપુરનો છે આ વ્યક્તિ કે જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હવે સ્થાનીય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ તે વ્યક્તિ કયા કયા વિસ્તારોમાં ફર્યો છે, કોના કોના સંપર્કમાં આવ્યો છે, કઈ કઈ જગ્યાએ આ વ્યક્તિ મારફતે સંક્રમણ થવાની શક્યતાઓ છે તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. ત્યારે ફોન લાઈન પર જોડાયા છે મારા સંવાદદાતા મકબૂલ મંસૂરી. મકબૂલ, દિલ્હીના જમાતથી પરત આવેલ એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, શું વિગતો? લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ ફરી એકવાર આપને આ તમામ વિગતો આપી દઈએ. પાવી જેતપુરના 2 અને બોડેલીના 1 વ્યક્તિ નિઝામુદ્દીન મરકઝમાં ગયા હતા અને છોટાઉદેપુરના 1 વ્યક્તિ કે તેઓ પણ દિલ્હી ગયા હતા અને તેમનો રિપોર્ટ કોરોનાનો પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 111 પર પહોંચી ગયો છે. આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ આ જાણકારી સામે આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ત્યારે મકબૂલ મંસૂરી ફરી એકવાર ફોન લાઈન પર જોડાયેલા છે. મકબૂલ, જે જાણકારી સામે આવી છે કે મરકઝ તબલીગી જમાતમાં ગયેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, શું વધુ અપડેટ? હું તમને જણાવું કે છોટાઉદેપુરમાં આ પ્રથમ પહેલો કેસ છે જે પોઝિટિવ આવ્યો છે. દિલ્હી મરકઝની અંદર 3 વ્યક્તિ ગયા હતા, જેમાં 2 વ્યક્તિ પાવીજતપુરથી ગયા હતા અને 1 બોડેલી ગયા હતા. ત્યાર પછી આજે આ લોકોને ત્યાંથી ક્વોરન્ટાઇન કરાયા હતા અને 2 દિવસ પહેલા તેમને જે બ્લડ સેમ્પલ લેવા આજે તેમનો જે એક જે 3 વ્યક્તિ પૈકીનો 1 વ્યક્તિ નો જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે, જેને લઈને તંત્ર હાલ તો દોડતું થયું છે. જી મકબૂલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ છોટાઉદેપુરના જિલ્લામાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને દિલ્હીના મરકઝમાં આ વ્યક્તિ ગયો હતો અને ત્યારબાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા પોઝિટિવ આવતા હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ વ્યક્તિ કયા કયા વિસ્તારોમાં ગયો હતો, કોના કોના સંપર્કમાં આવ્યો હતો અને આ વ્યક્તિ મારફતે કયા કયા વિસ્તારોમાં સંક્રમણ થવાની શક્યતાઓ છે તે તમામ બાબતોને લઈને